સુપરફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. શહેરમાં સર્વરોગ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કેશોદ આહીર સમાજમાં યોજાયેલા નિદાન કેમ્પમાં 30 થી વધુ તજજ્ઞો દ્વારા તપાસીને જરૂરિયાત દર્દીઓને દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી. સર્વરોગ નિદાન કેમ્પમાં 2000 જેટલા દર્દીઓએ લાભ લીધો. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અંબાજી મંદિરમાં દર્શન કર્યા. વહેલી સવારે માં અંબાના દર્શન કર્યા. 13 વર્ષીય અમદાવાદી છોકરીએ આંખે પાટા બાદ 141 માટીના પ્લેન તોડવાનો રેકોર્ડ બનાવી અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. માઉન્ટ આબુના જંગલમાં એક મૃતદેહ મળી આવ્યો. આ લાશ 20 દિવસ અગાઉ ગુમ થયેલા એક યુવકની હોવાની માનવામાં આવી રહી છે. અમીરગઢના ઇકબાલગઢ હાઈવે નજીક ભળતના પાટિયા પાસે 2 ટ્રક સામસામે ટકરાતા નેશનલ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી. જામનગરમાં કર્મચારીઓએ બેંકને લગાવ્યો રૂપિયા 2 કરોડથી વધુનો ચૂનો. છેલ્લા 2 વર્ષથી ચાલતું હતું કૌભાંડ. 2 કર્મચારીઓ સામે ફરિયાદ. જામનગરમાં મિલકત વેરો નહીં ભરનાર 12 આસામીઓની મિલકતો જપ્ત. 3 દિવસમાં 87.41 લાખ બાકી વેરાની સ્થળ વસૂલાત પણ કરવામાં આવી. જામનગરમાં 200 થી વધુ ઇમારતો પાસે ફાયર NOC નથી. દિગ્ગજ નેતાનો બફાટ. અધિકારીઓ ના સાંભળે તો ઢીબી નાખો. જામનગરમાં શાંતિપૂર્વક યોજાઈ GPSC પરીક્ષા. વડોદરામાં સામૂહિક આપઘાત મામલે વધુ એક મોત. મૃતક નરેન્દ્ર સોનીના પત્નીનું સારવાર દરમિયાન મોત. મૃત્યુઆંક 4 ઉપર પહોંચ્યો. તારે મારી સાથે લગ્ન કરવા પડશે તેમ કહી યુવકે યુવતી પર છડી વડે હુમલાનો કર્યો પ્રયાસ. વાડજ પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. અત્યારે મહત્વના સમાચાર મળી રહ્યા છે સાબરકાંઠા જિલ્લાથી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મજરા સાબર કોલેજ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો છે. ટેન્કર અને પોલીસની ગાડી વચ્ચે અકસ્માત થયો છે. અમદાવાદ બંદોબસ્તમાં જતી પોલીસને બસને નડ્યો અકસ્માત. પોલીસ ગાડીમાં બેઠેલા 7 પોલીસ જવાનનો આબાદ બચાવ. ટેન્કર ચાલક ગફતભરી રીતે ચલાવતા નડ્યો અકસ્માત. ટેન્કર ચાલક ઘટના સ્થળેથી ટેન્કર મૂકીને ભાગી ગયો. અકસ્માત થતા પ્રાંતિજ પોલીસને કરાઈ જાણ. પ્રાંતિજ પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાબરકાંઠા જિલ્લામાં ગોઝારો અકસ્માત સર્જાયો છે. સાબર કોલેજ પાસે સર્જાયો અકસ્માત. પ્રાંતિજના મજરા સાબર કોલેજ પાસે સર્જાયો છે અકસ્માત. ટેન્કર અને પોલીસની ગાડી વચ્ચે થયો છે અકસ્માત. પોલીસ ગાડીમાં બેઠેલા 7 પોલીસ જવાનનો આબાદ બચાવ થયો છે. ટેન્કર ચાલક ઘટના સ્થળેથી ટેન્કર મૂકીને ભાગી ગયો છે. અકસ્માત થતા પ્રાંતિજ પોલીસને કરાઈ છે જાણ. પ્રાંતિજ પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. પ્રાંતિજના મજરા સાબર કોલેજ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો છે. ટેન્કર અને પોલીસની ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો છે. અમદાવાદ બંદોબસ્તમાં જતી પોલીસની બસને નડ્યો અકસ્માત. ટેન્કર ચાલક ગફતભરી રીતે ચલાવતા નડ્યો અકસ્માત. ટેન્કર ચાલક ઘટના સ્થળેથી જ ટેન્કર મૂકીને ભાગી ગયો છે. પોલીસ ગાડીમાં બેઠેલા 7 પોલીસ જવાનનો આબાદ બચાવ થયો છે. પ્રાંતિજ પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં વધુ એક ખૂન. યુવકની પથ્થરના ઘા મારીને હત્યા. ગોંડલમાં પેટમાં દુખાવાની સારવાર માટે આવેલી સગીરા ગર્ભવતી નીકળી.
વિવાદે જિલ્લા કલેક્ટરનું નામ અને તસવીર પ્રસિદ્ધ થતા ચકચાર. સુરેન્દ્રનગર જિલ્લામાં એક ખેડૂતે એફિડેવિટ સાથે કરી ફરિયાદ, તપાસ ક્યારે? લીમખેડા ગંડાળા પાસેથી મળી આવી ઉજ્જૈનની યુવતીની લાશ. ફિલ્મ અભિનેતા જેકી શ્રોફે એનિમલ કેર વેન અભિનેત્રી આયશા જુલ્કાને ગિફ્ટમાં આપી. અભિનેતા મિથુન ચક્રવર્તી ભાજપમાં જોડાયા. નેપાળમાં મહિલાઓ માટે સરકારે જાહેર કરે નવો નિયમ. પ્રિયંકા ચોપરાએ ન્યુયોર્કમાં ખોલી ભારતીય રેસ્ટોરન્ટ. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 571 કેસ નોંધાયા. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 18,177 કેસ નોંધાયા. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.